ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં સંજના નામની 49 વર્ષની કિન્નર રહેતી હતી. આજે સંજનાની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે. 29 વર્ષીય જેઠવા કિશન કુમાર નામના યુવકે કિન્નરની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. કિશન તેની માતા સાથે રહેતો હતો. તેને કિન્નર સંજના સાથે સંબંધો હતા. જોકે થોડા દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગઈ હતી, જેમાં આજે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સામાં કિશને ચપ્પુના ઘા ઝીંકી કિન્નર સંજનાને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ સલામતપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનો કબજો લઈ પીએમઆર હોસ્પિટલ મોકલી આપી હતી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે સલામતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઉમરવાડા ટેનામેન્ટમાં હત્યાનો બનાવ બન્યો છે. કિશનના સંબંધો કિન્નર સાથે હતા. સંજના તેના ઘરે જ રહે છે. બંને વચ્ચે અણબનાવને લઈને ઝઘડો થયો હતો, જેમાં કિશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. હાલ પોલીસ આરોપી કિશનને પકડવા માટે તપાસ કરી છે. લોકોના નિવેદનની સાથે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. બંને વચ્ચે ઝઘડા બાદ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મરનાર સંજના કુંવર અને આરોપી જેઠવા કિશન કુમાર વચ્ચે લાંબા સમયથી અફેર હતું. જોકે કિન્નરનું રહેવાનું વરિયાવી બજાર ખાતે હતું, પરંતુ બે દિવસથી તે પોતાના પ્રેમી સાથે ઉમરવાડા ખાતે રહેતો હતો અને બંને પતિ પત્ની જેમ રહેતા હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે, ટેનામેન્ટ. આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન, એ અહીંયા જ રહે છે. એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા. છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે. આજ સવારે આ બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય, એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે આ સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું. પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે. આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું. આ ઉપરાંત આસપાસના લોકોનો અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગા કરી રહ્યા છીએ. અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે આ હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે. તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું.